નમસ્કાર, વાયરલ ટ્રુથ સાથે હું છું અંકુર. તો આજે અમે વાત કરીશું વર્ષ 2017 ના વાયરલ વિડીયોની. એ વાયરલ વિડીયો કે જે છેલ્લા એક વર્ષોથી છવાયેલા રહ્યા, એ વિડીયો કે જેની પોલ વીટીવીની પડતાલમાં ખોલવામાં આવી, એવા વાયરલ વિડીયો કે જેણે સમાજમાં ભ્રમણા ફેલાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે એક વર્ષના તમામ વાયરલ વિડીયો પર કરીએ એક નજર. વર્ષ 2017 ના સૌથી વધુ વાયરલ વિડીયોની વાત કરીએ તો બીએસએફ ના તેજ બહાદુર યાદવનો વિડીયો ખૂબ જ ચર્ચામાં હતો. જાન્યુઆરીમાં વાયરલ થયેલા આ વિડીયોમાં તેજ બહાદુરે તેમની વ્યથા વ્યક્ત કરી હતી અને ભોજનની સ્થિતિની વાત કરી હતી, જેને લઈને દેશભરમાં ચર્ચા થઈ હતી. આ તરફ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં વિખવાદનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં અખિલેશ યાદવ તેમના પિતા મુલાયમસિંહ યાદવનું અપમાન કરતા હોય તેવો દાવો હતો. 7 જાન્યુઆરીએ વાયરલ વિડીયોની પડતાલ કરતા આ વિડીયો સાચો સાબિત થયો હતો. વાયરલ વિડીયો પાર્ટીની મીટિંગનો હતો, જેમાં અખિલેશ રોષે ભરાયા હતા. જાન્યુઆરીમાં પાકિસ્તાનની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી, કારણ કે પાકિસ્તાને તેની તાકાત વધારવા માટે તાકતવર ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરી હોવાનો દાવો કરાયો હતો. જો કે વિડીયો ખોટો સાબિત થયો હતો. 9 જાન્યુઆરીના રોજ પાકિસ્તાને એક ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા. આ મિસાઇલ લોન્ચિંગનો વિડીયો પાકિસ્તાની મીડિયાએ ખૂબ જ ચલાવ્યો, તેમજ ભારત માટે આ મિસાઇલ ખતરા સમાન બતાવવામાં આવી. ત્યારે પાકિસ્તાન મિસાઇલ લોન્ચિંગના આ વિડીયોની પડતાલ કરતા આ વિડીયો એડિટિંગનો કમાલ હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં દેશ આખું નોટબંધીની માર સહન કરી રહ્યું હતું, ત્યારે એક કેશલેસ ભિખારીનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોની પડતાલ કરતા આ વિડીયો સાઉથ ઇન્ડિયાનો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ભિખારીના હાથમાં જે POS મશીન છે તે ખોટું સાબિત થયું અને POS ગમે તે વ્યક્તિના હાથમાં અપાતું નથી, માટે વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોમાં ખોડિયાર માતાનો વિડીયો પણ વાયરલ થયો. આ વિડીયોમાં રાત્રે 3 વાગ્યાની આસપાસ ખોડિયાર માતાએ આંખો પટપટાવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે આ વિડીયોની પડતાલ કરતા વિડીયો એડિટિંગનો કમાલ હોવાનું જાણવા મળ્યું હતું. ફેબ્રુઆરીમાં યુપીની ચૂંટણીમાં જીત મેળવવા માટે સૌ કોઈ પ્રચારમાં વ્યસ્ત હતા, ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં દાવો હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બીજેપીની જીત માટે પ્રચાર કરી રહ્યા છે. શું બીજેપીની જીત માટે અભિયાન ચલાવી રહ્યા છે? જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક ફાઇલ મીડિયા તરફ બતાવી રહ્યા હતા, જેમાં વોટ ફોર બીજેપી લખ્યું હતું. પરંતુ જ્યારે આ વિડીયોની પડતાલ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ વિડીયો પણ એડિટિંગ વાળો હતો. આ વિડીયો ખોટો સાબિત થયો હતો. ફેબ્રુઆરીમાં સૌથી વધુ ચર્ચામાં જો કોઈ વિડીયો હોય તો એ છે ટ્રમ્પના અપમાનનો વાયરલ વિડીયો. વાયરલ વિડીયોનો દાવો હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ છે બરાક ઓબામા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીએ આપેલી ગિફ્ટ ઓબામાને પસંદ ના આવી હોવાનો દાવો હતો, જેમાં ઓબામાએ આ ગિફ્ટ ફેંકી દીધી હોય તેવું જોવા મળ્યું હતું. પરંતુ જ્યારે વાયરલ વિડીયોની પડતાલ કરવામાં આવી હતી, ત્યારે આ ઘટનાનો ઓરિજિનલ વિડીયો જોવા મળ્યો હતો, તેમજ આ વિડીયો પણ એડિટિંગની કમાલ માત્ર હતું. ફેબ્રુઆરીમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી, તે બાદ મહિલા પોલીસના ડાન્સનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. દાવો હતો કે યોગી CM બનતા આ રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ વાયરલ વિડીયોની જ્યારે પડતાલ કરવામાં આવી હતી, ત્યારે આ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો હતો. કારણ કે આ વિડીયો યુપીનો નહીં પરંતુ હરિયાણા કે પંજાબનો હતો. એક તરફ યોગી સરકાર બનતા યુપીમાં બીજેપી પ્રશંસકો ખુશ હતા, તો બીજી બાજુ આઝમ ખાનના રડવાનો વિડીયો વાયરલ થયો હતો. સમાજવાદી પાર્ટીની હાર થતા આઝમ ખાન જાહેર સભામાં રડ્યા હતા. આઝમ ખાનની આંખોમાં આંસુ જોતા આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. હવે જે વાયરલ વિડીયોની વાત કરીશું, તેમાં દાવો કરાયો હતો કે વિડીયોમાં રેતીની નદી જોવા મળી રહી છે, તેમજ એક વ્યક્તિ આ નદી બતાવી રહ્યો હતો. પરંતુ જ્યારે વાયરલ વિડીયોની પડતાલ કરવામાં આવી હતી, ત્યારે આ વિડીયો સાચો સાબિત થયો હતો, પરંતુ રેતીની નદી ન હતી. ઇરાકમાં વર્ષ 2015માં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે ઇરાકમાં આવી સ્થિતિ જોવા મળી હતી, જેમાં નદીમાં રેતી, પાણી અને કરાનું મિશ્રણ વહેતું થયું હતું. પરંતુ રેતીની નદીનો દાવો ખોટો સાબિત થયો હતો.
सोशल मीडिया में वायरल वीडियो की बात करिए तो गुरमेहर कौर नो एक वीडियो खूब ज वायरल थयो हतो, जेमा गुरमेहरे कहूं कि तेमना पिता पाकिस्तान ना कारण नहीं परंतु युद्ध ना कारणे शहीद थया हता। गुरमेहर कौर द्वारा एबीवीपी सामे अवाज उठावामा आव्यो हतो, जे बाद सोशल मीडिया में गुरमेहर खूब ज ट्रोल थई हती। आ साथे गुरमेहर कौर नो आ वीडियो खूब ज वायरल थयो हतो, जो के हाल ते मीडिया थी दूर छे अने पोताना अभ्यास में ध्यान आपी रही छे। आ तरफ गुरमेहर कौर ने एक सेनाना जवाने जवाब आप्यो होय तेवो वीडियो वायरल थयो हतो। सेनानो जवान स्टेज पर भारतीय सैन्यना जवानोनी शूरवीरतानी वात करी रह्या हता, जेने लईने वीडियो वायरल थयो अने गुरमेहर कौर ने सेनाना जवान द्वारा जवाब अपायो होवाना दावा साथे आ वीडियो वायरल थयो। परंतु वायरल वीडियोनी ज्यारे पड़ताल करवामां आवी हती त्यारे आ वीडियोनो दावो खोटो साबित थयो हतो। वायरल वीडियो गुजरातनी एक जाहिर सभानो हतो अने गुरमेहर कौरनो विवाद थयो ते पहेलानो हतो। वायरल वीडियोनो दावो खोटो साबित थयो हतो। सोशल मीडियामां गुरमेहर कौरने लईने एक बाद एक वायरल वीडियो के मेसेज फरता थया, त्यारे गुरमेहर कौरना नामथी वधु एक वीडियो वायरल थयो हतो, जेमां एवो दावो करवामां आव्यो कि गुरमेहर बिंदास्त रीते कारमां एक कव्वाली पर डांस करी रही छे। आ वीडियो खूब ज चर्चा में रह्यो हतो, परंतु ज्यारे आ वीडियो की पड़ताल करवामां आवी हती त्यारे आ वीडियो साउदी अरब नो होवानुं जाणवा मळ्युं हतुं। वायरल वीडियो नो दावो खोटो साबित थयो हतो। आ युवती गुरमेहर कौर जेवी लागी रही होवाथी आ वीडियो वायरल थयो अने एक खोटा प्रोपेगंडा हेठळ वीडियो ट्रेंड थई रह्यो हतो, परंतु वीटीवीए आ वायरल वीडियोनी पोल खोली हती। सोशियल मीडियामां वायरल थता वीडियोमां सिविल हॉस्पिटलमां भूतनो वीडियो पण खूब ज वायरल थयो हतो। वायरल वीडियोनो दावो हतो कि अमदावाद सिविल हॉस्पिटलमां भूत छे, जेमां अचानक स्ट्रेचर हलनचलन करवा लागी जाय छे। परंतु ज्यारे आ वीडियोनी पड़ताल हाथ धरवामां आवी हती त्यारे आ वीडियोनो दावो खोटो साबित थयो हतो। आ वीडियो अर्जेंटीनानो होवानुं जणाववामां आव्युं, माटे आ वीडियो गुजरातनो न होवानुं साबित थयुं। आ वीडियोमां अर्जेंटीनाना डॉक्टर द्वारा दोरीथी स्ट्रेचरने खेंचवामां आवतुं हतुं। आ मजाक बदल डॉक्टरने सस्पेन्ड पण कराया हता। आ तरफ एप्रिल महीनामां सीआरपीएफना जवानो वीडियो खूब ज वायरल थयो हतो। आ वीडियोमां जवानो पर कश्मीरना युवानोए हुमलो कर्यो हतो। वायरल वीडियोमां जवानोना हाथमां राइफल होय छे, छतां पण पाकिस्तानना इशारे चालता आ युवानोने जवाब आप्यो न हतो अने संयम जाळव्यो हतो। वीडियोनी पड़ताल करता जाणवा मळ्युं हतुं कि आ वीडियो श्रीनगर लोकसभा बैठकनी पेटा चूंटणीनो हतो અને ત્યારે ઈવીએમની સુરક્ષા મહત્વની હોવાથી જવાનોએ સંયમ જાળવ્યો હતો, જેની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી। આ તરફ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં કાશ્મીરનો એક વિડિયો દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો। કાશ્મીરના બડગામનો આ વિડિયો હતો, જેમાં સ્થાનિક યુવકને આર્મીની જીપ સાથે બાંધી દેવાયો હતો। દાવો હતો કે આ યુવક પથ્થરબાજ છે। વિડિયો ઓમર અબ્દુલ્લાએ પોસ્ટ કરતા આર્મી સામે સવાલો ઉઠાવ્યા હતા, તો બીજી બાજુ આ કાર્યવાહી કરનાર મેજર નીતિન ગોગોઈનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ પથ્થરબાજો દ્વારા માહોલ બગાડવામાં ન આવે તે માટે આ યુવકને બાંધવામાં આવ્યો હતો, જેને લઈને ખૂબ જ વિવાદ થયો હતો। આ તરફ દેશભરમાં પ્લાસ્ટિકના ઈંડાની ખૂબ જ ચર્ચા થઈ હતી, જેમાં બજારમાંથી પ્લાસ્ટિકના ઈંડા મળતા હોવાનો દાવો કરાયો હતો, પરંતુ આ વાત સાચી સાબિત થઈ હતી। કોલકાતાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના ઈંડા મળી રહ્યા હતા, તેમજ પ્લાસ્ટિકના ઈંડા મળતા હડકંપ મચી જવા પામ્યો હતો। પોલીસે આ બાબતે તપાસ હાથ ધરતા અમુક દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા। પ્લાસ્ટિકના ઈંડા કેવી રીતે બને છે તે બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે તેલ મિલાવેલા મોમથી જીપ્સમ ચૂર્ણ અને કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ ઈંડા બનાવવા માટે થયો હતો, તેમજ જિલેટીન, સોડિયમ એગ્લિનાઇટ અને એલ્યુમ તેમજ કેલ્શિયમનો ઉપયોગ કરાયો હતો। સોશિયલ મીડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે વેટિકનમાં પોપ ફ્રાન્સિસના હાથને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, જે બાદ ટ્રમ્પના હાથને પોપે ટપલી મારી હતી। અગાઉ મિલેનિયાએ પણ ટ્રમ્પના હાથને ટપલી મારી હતી, જે વિડિયો વાયરલ થયો હતો, ત્યારે પોપ ફ્રાન્સિસ સાથેનો આ વિડિયો વાયરલ થતાં તેની ખૂબ જ ચર્ચા થઈ હતી। પરંતુ વાયરલ વિડિયોની પડતાલ કરતા જાણવા મળ્યું હતું કે આ વિડિયો એડિટિંગની કમાલ માત્ર હતું, વાસ્તવમાં આવું કંઈ પણ થયું નહોતું।
આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે મિલેનિયા ટ્રમ્પ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના હાથને ટપલી મારવામાં આવી હતી. વિડીયો ખૂબ જ શેર કરાયો હતો અને દાવો કરાયો કે મિલેનિયાએ ટ્રમ્પનું અપમાન કર્યું. આ વિડીયોને લઈને ટ્રમ્પની પણ ખૂબ જ મજાક ઉડાડવામાં આવી હતી. તો આ સાથે લોકોએ મિલેનિયા અને ટ્રમ્પના સંબંધો સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. શું સાપ આત્મહત્યા કરી શકે છે? શું પોતાની જિંદગીના અંતિમ દિવસની સાપને પહેલાથી જ ખબર પડી જાય છે? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને આ દાવો કરવામાં આવ્યો. મે મહિનામાં આ વિડીયો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. વાયરલ વિડીયોમાં જોવા મળ્યું હતું કે સાપ જમીન પર માથું પટકી પટકીને આત્મહત્યા કરી લે છે, જે બાદ વાયરલ વિડીયોની પડતાલ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સાપ અને અજગર વિષયના જાણકારનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે સરીસૃપ ક્યારેય પણ આત્મહત્યા ન કરી શકે. આમ વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો હતો. હવે વાત કરીએ બોલિવૂડ હસ્તીના વાયરલ વિડીયોની. તો અભિનેત્રી કાજોલની બીફ પાર્ટીનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં બીફ મુદ્દે દેશભરમાં હોબાળો થવા પામ્યો હતો. આ વિડીયોમાં કાજોલ અને તેના મિત્રો જોવા મળ્યા અને દાવો કરવામાં આવ્યો કે પાર્ટીમાં બીફ ખાવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકોએ તીખી ટિપ્પણી કરી હતી. પરંતુ આખરે કાજોલે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે ટેબલ પર બીફ ડીશ નહોતું, જે દેખાડવામાં આવ્યું છે તે ભેંસનું માંસ હતું, કાયદેસર રીતે બજારમાં ઉપલબ્ધ છે. આમ વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો હતો. જૂન મહિનામાં વાયરલ વિડીયોની વાત કરીએ તો પાકિસ્તાની મહિલા રિપોર્ટર ઇરઝા ખાનનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં ઇરઝા ખાનનું લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મોત થયું હોવાનો દાવો કરાયો હતો. પરંતુ જ્યારે વાયરલ વિડીયોની પડતાલ હાથ ધરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ઇરઝા ખાન તહેરીક એ ઇન્સાફની રેલીમાં રિપોર્ટિંગ કરી રહી હતી, જે દરમિયાન તેને ચક્કર આવતા તે પડી ગઈ હતી. જો કે ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જતા તેની તબિયતમાં સુધારો આવ્યો હતો. હાલ ઇરઝા ખાન જીવિત છે અને હવે તે ન્યૂઝ એન્કર તરીકે કામ કરી રહી છે. આ બાબતે ઇરઝા ખાને પણ ભારતીય મીડિયાનો આભાર માન્યો હતો. હવે વાત કરીએ એ વાયરલ વિડીયોની કે જેને રાજકારણની દુનિયામાં સૌથી વધુ વાયરલ થયો હતો. વાયરલ વિડીયો રાહુલ ગાંધીનો છે, જેમાં રાહુલ ગાંધી એવું બોલી રહ્યા છે કે તેઓ ખેડૂતો માટે એવી મશીન લાવશે જેમાં એક તરફથી બટાટા નાખવામાં આવશે તો બીજી બાજુથી સોનું નીકળશે. વાયરલ વિડીયોને લઈને રાહુલ ગાંધીની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ વીટીવી દ્વારા સૌ પ્રથમ વાયરલ વિડીયોની પડતાલ હાથ ધરવામાં આવી હતી, જે બાદ અમને અસલી વિડીયો મળી આવ્યો હતો, જેમાં ઓરિજિનલ વિડીયોમાં જાણવા મળ્યું હતું કે રાહુલ ગાંધીએ પીએમ મોદીની વાત કરી હતી, કે તેમણે આવી વાતો કહી હતી. સોનાના મશીનનો આઈડિયા રાહુલ ગાંધીનો ન હતો. વર્ષ 2017ના વિદાય સમયે આખા વર્ષ દરમિયાન જે વિડીયોની સૌથી વધુ ચર્ચા થઈ તે વિડીયો છે અલ્પેશ ઠાકોરનો વિડીયો. આ વિડીયોમાં અલ્પેશ ઠાકોર દાવો કરતો હતો કે પીએમ મોદી તાઇવાનના મશરૂમ ખાવાથી ગોરા થયા હતા. તેને આ મશરૂમ પાછળ એક મહિનાનો ખર્ચ 1 કરોડથી વધુ થાય છે તેમ કહ્યું હતું. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરને જવાબ આપતા તાઇવાનની એક યુવતીનો વિડીયો વાયરલ થયો, જેમાં યુવતીએ આ દાવો ખોટો સાબિત કર્યો હતો. આ સાથે જ્યારે સ્ક્રીન સ્પેશિયાલિસ્ટની મુલાકાત કરવામાં આવી ત્યારે તેમણે પણ આ દાવો નકાર્યો હતો કે મશરૂમ ખાવાથી ગોરા ન થવાય. હવે અલ્પેશ ઠાકોર આ જ્ઞાન ક્યાંથી લઈ આવ્યા એ તો અલ્પેશ જ જાણે, પરંતુ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોર મજાકનો વિષય બની ગયા હતા. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પૈસાથી પ્રજા ભેગી કરવામાં આવે છે એવા દાવા સાથે એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક શખ્સ દ્વારા લોકોને રૂપિયા આપવામાં આવે છે અને રાહુલ ગાંધીની જાહેર સભાનો ઓડિયો સંભળાઈ રહ્યો હતો. પરંતુ વાયરલ વિડીયોની પડતાલ કરતા જાણવા મળ્યું હતું કે આ વિડીયોનો પૂર્વોત્તર ભારતના મણિપુર પ્રાંતનો છે. ગુજરાતને અને રાહુલ ગાંધીની સભાને આ વિડીયો સાથે કોઈ લેવા દેવા નહોતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ નવેમ્બરમાં પ્રધાનમંત્રી મોદીનો એક વિડીયો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે ગુજરાતની ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ મુસ્લિમની પાઘડી પહેરી લીધી. પરંતુ જ્યારે વિડીયોની પડતાલ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વિડીયોમાં જે શખ્સ છે તે અજમેરી શરીફની દરગાહના સભ્યો છે અને પીએમ મોદીને પ્રસાદ રૂપે દસ્તાર પહેરાવવામાં આવ્યો હતો અને દસ્તારને મુસ્લિમની પાઘડી સાથે કોઈ લેવા દેવા નથી. આમ વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો હતો.
आ तरफ नवेम्बर महीना ना वायरल वीडियो नी बात करिए तो मध्य प्रदेश ना मुख्यमंत्री शिवराज सिंह चौहान नो वीडियो खूब वायरल थयो हतो, जेमां दावो करवामां आव्यो हतो कि शिवराज सिंह चौहान जाहिर में कोई ने आई लव यू कही रहा छे तेमज फ्लाइंग कीस नो इशारो करी रहा छे। परंतु वायरल वीडियो नी पड़ताल में जाणवा मळ्यु के एक कार्यकर्ता ने तेमणे आई लव यू कह्युं हतुं, तेमज कार्यकर्ताए फ्लाइंग कीस करता तेमणे पण प्रतिक्रिया आपी हती, परंतु वीडियो ने खोटी रीते वायरल करायो हतो। सोशियल मीडिया में जे युवती सौथी वधु वायरल थई अने जे पोताना खराब सॉन्ग ने लईने खूब ज चर्चा में हती ते केवी रीते भूली शकाय? जी हाँ, युवती नु नाम छे ढिंचाक पूजा। ढिंचाक पूजाए यूट्यूब में पोताना सेल्फी सॉन्ग ने अपलोड करता ज 2 करोड़ थी वधु लोकोए आ वीडियो जोयो अने शेयर कर्यो, जे बाद ढिंचाक पूजा नी ज चर्चा थवा लागी। ત્યારે આપને જણાવી દઈએ કે ઢિંચાક પૂજાએ આ 1 વર્ષમાં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીને લાખો રૂપિયા કમાયા।